વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્કાય સ્કૂલ દિશા, ધોરણ છ, વિષય ગણિત, ચેપ્ટર નંબર 3, સંખ્યા સાથે રમત. સ્વાધ્યાય 3.2 એકથી 5 દાખલા જોઈ ગયા. આજે આપણે દાખલા 6 થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 6 શું કહેવા માંગે છે? નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અહીં સંખ્યા આપી છે 44, 36, 24 અને 18. તો અહીંયા 2 એકીસ અવિભાજ્ય સંખ્યાઓ લેવાની ને એમના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો આપણે 44 સંખ્યા છે, 44 ને 2 એકી અવિભાજ્ય સંખ્યા લેવી હોય તો 13 ને પ્લસ 41 બંને એકી સંખ્યા છે અને અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે એમના બે જવાબો પડે 13 ના. એક સંખ્યા પોતી અને એક અને બે જવાબો છે એટલે અવિભાજ્ય 41 ને બંને બંનેનો સરવાળો કરવાનો છે. તો 13 ને 41 નો સરવાળો કેટલો થાય? 44. તો જે સંખ્યા આપી છે એ 44 થાય. એ રીતે બીજો 36 છે, 36 ને 13 લેવાની, 13 પણ અવિભાજ્ય વત્તા 23 બંને અવિભાજ્ય સંખ્યાઓ નો સરવાળો કેટલો થાય? 36. બંને અવિભાજ્ય સંખ્યાઓ લેવાની ને એમનો સરવાળો કરવાનો. 13 ને 23 બંને સરવાળો 36 થાય. તો બંને અવિભાજ્ય સંખ્યાઓ લીધી, બરાબર, એક અવિભાજ્ય સંખ્યાઓ એનો સરવાળો 36 થાય. તો 24, તો 24 ની એવી બે અવિભાજ્ય સંખ્યા લેવાની જેનો સરવાળો 24 થવા જોઈએ. બે અવિભાજ્ય સંખ્યા એકી લેવાની છે પછી. તો 11 લીધી અને 13 લીધી, તો 13 ને 11 24 થઈ જાય. 3 ને 4 2 1 ને 1 2. ચલો 18, તો 11 લીધી એકી અવિભાજ્ય સંખ્યા પ્લસ 1 7, 11 ને 7 18. આ રીતે જોડી બનાવવાની છે. બે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની, એકી એમનો સરવાળો સંખ્યા થવી જોઈએ જે સંખ્યા આપી છે. એના પછી પ્રશ્ન 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. તફાવત એટલે બાદબાકી, બરાબર. અહીં આપણે શું કરવાનું છે? નોંધ આપી છે, બે અવિભાજ્ય સંખ્યાઓ જેનો તફાવત 2 હોય તેમને જોડીયા અવિભાજક કહેવામાં આવે છે. જે અવિભાજ્ય સંખ્યાઓ જેનો તફાવત 2 હોય ને એને જોડીયા અવિભાજક કહેવામાં આવે છે. જોડીયા, બરાબર, નજીક નજીકના છે, બંને જોડીયા છે. તો આપણે એવા 3 ને 5 લીધા, બરાબર, જવાબ લખ્યો આપણે એક જોડી 3 ને 5. તો કેવી રીતે? ચલો 5 માંથી 3 બાદ કરીએ તો તફાવત કેટલો આવ્યો? 2. બીજી જોડી લીધી 7 ને 5, તો 7 માંથી 5 બાદ કરીએ જવાબ કેટલો આવ્યો? 2. તો અહીંયા કેવી રીતે અવિભાજ્ય સંખ્યા 3 જોડીઓ આપો જેનો તફાવત 2 અવિભાજ્ય સંખ્યાઓ છે, 5 ને 3 7 ને 5. ચલો એક લીધી 13 અને એક લીધી 11, તો 13 માંથી 11 બાદ કરીએ તો તફાવત બાદ બાકી કેટલો આવ્યો? 2. આ રીતે, બરોબર. એમનો જવાબ કયો આવે છે? એક જોડી કઈ થઈ? 3 ને 5 7 ને 5 13 ને 11. એમની બાદ બાકી કરીએ દરેકનો જવાબ કેટલો આવે છે? 2 તફાવત. અહીંયા પ્રશ્ન 8, નીચેમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો એ બી સી ડી 4 સંખ્યા આપી છે, કઈ સંખ્યા અવિભાજ્ય છે? જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક બીજા કોઈ અવયવ ના પડે. વિભાજ્ય કોને કહેવાય? બે કરતા વધુ આવે તો 23. 23 ના અવયવ પડે? ના પડે. એક એક છે ને એક 23 સંખ્યા પોતે, બીજા કોઈ અવયવ પડતા જ નહીં. 23 બીજા કોઈ ઘડિયામાં નથી આવતા. 23 એકા 23 બીજા કોઈ ઘડિયામાં નહીં, અવિભાજ્ય સંખ્યા છે. ચલો 51, 51 પણ છે, બીજા 77 એ 51, એટલે બે કરતા વધુ અવયવ છે એટલે વિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો અવિભાજ્ય સંખ્યા 37 ના કોઈ અવયવ નહીં પડે એટલે અવિભાજ્ય સંખ્યા છે. 26 13 એકા 13, 13 2 26 એટલે અવયવ પડે છે એટલે વિભાજ્ય સંખ્યા. અને 37 અને 23 અવિભાજ્ય સંખ્યા છે. તો નીચેમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 23 ને 37. એના પછી પ્રશ્ન 9, તો 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના આવે. 100 કરતા નાની વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય એટલે જે અવયવ પડતા હોય, બે કરતા વધુ અવયવ હોય, એક ક્રમિક લખવાની, ક્રમ એટલે એક વાઈઝ આવે. તો 100 કરતા નાની હોય એવા 90 91 91 ના અવયવ પડે, 91 ના પડે, 92 92 ના પડે, 93 93 ના પડે, 94 પડે, 95 ના પડે, 96 પડે. ચલો આપણે સર એમ કહ્યું કેમ કે 97 98 99 લખાય, 98 99 લખાય પણ 97 ના લખાય. કેમ? 97 કેવી છે? અવિભાજ્ય. અહીંયા વિભાજ્ય પૂછી છે, 97 ના કોઈ અવયવ નથી પડતા એટલા માટે ક્રમિકમાં ના આવે. પછી 98 લખીએ, 99 વચ્ચે 97 નથી આવતી એટલે આપણે 90 થી શરૂઆત કરવાની. 100 કરતા નાની ક્રમિક વિભાજ્ય સંખ્યા 90 91 92 93 94 95 96 એ રીતે. પ્રશ્ન 10, નીચેની દરેક સંખ્યાને
ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો આ સંખ્યા બી છે ત્રણ સંખ્યા લખવાની એકી સંખ્યાનો સર બરાબર ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો 21 નો સરવાળો કરવા માટે કેવી 3 એકી તો એક આપણે 3 લીધા વત્તા 5 લીધા વત્તા 13 તો આ 3 5 અને 13 એમનો સરવાળો કરવાનો 3 ને 3 એકી સંખ્યા છે અને અવિભાજ્ય છે 3 ને 5 ને 8 8 ને 13 21 21 સરવાળો ચલો 31 કરવાનો છે 3 વત્તા 5 વત્તા 23 3 ને 5 8 8 ને 5 8 ને 23 31 જે સંખ્યા આપી એનો સરવાળો થઈ ગયો હવે 53 13 ને વત્તા 17 13 ને 17 20 20 ને વત્તા 23 53 આ 3 ને 3 અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યાઓ છે પાછી અવિભાજ્ય છે 61 કરવાનો છે 41 વત્તા 17 વત્તા 7 13 ને સોરી 13 વત્તા 7 એટલે 20 20 ને 41 61 આ રીતે બરોબર ચલો પ્રશ્ન 11 કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેઓ જે સૂચન આપ્યું છે કે 3 વત્તા 7 આ બંને સરવાળો કેવો છે જો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા 3 વત્તા 7 બરાબર જોડી જેમનો સરવાળો 5 વડે ભાગી શકાય આ જે સરવાળો થયો 10 એને 5 વડે ભાગી શકાય નિશેષ બરાબર તો 5 વડે ભાગી લે 5 2 10 એ 20 કરતા નાની નાની સંખ્યા કઈ 2 3 5 7 11 13 17 ને 19 અવિભાજ્ય સંખ્યા 20 કરતા નાની કઈ આટલી એવી જોડીઓ બનાવવાની જેને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ ચલો એક જોડી લખી 2 વત્તા 3 બંને અવિભાજ્ય સંખ્યાઓ એટલે સરવાળો કેટલો થાય 5 5 ને 5 વડે ભાગીએ એટલે નિશેષ ભાગી શકાય બીજી જોડી 3 વત્તા 7 3 ને 7 10 10 ને 5 વડે ભાગી શકાય નિશેષ આ ભાગી શકાય પછી 2 વત્તા 13 2 ને 13 કેટલા થાય 15 15 ને 5 વડે ભાગી શકાય ભાગી શકાય 3 વત્તા 17 20 થાય 20 ને 5 વડે ભાગી શકાય એના પછી 13 વત્તા 7 એટલે સરવાળો 20 થાય એને પણ 5 વડે ભાગી શકાય 13 વત્તા 17 સરવાળો 30 થાય એને પણ 5 વડે ભાગી શકાય એવું જોઈને કે તમે આ લખી શકો તમે ગમે તે જોડી લખી શકો પણ કેવી અવિભાજ્ય એનો સરવાળો 10 થવો જોઈએ એ સરવાળાને સરવાળો 10 ની થવો જોઈએ એ સરવાળાને 5 વડે ભાગી શકાય નિશેષ સરળ એ રીતે ચલો પ્રશ્ન 12 પ્રશ્ન 12 ખાલી જગ્યા પૂરો એ આપી છે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય ખાલી જગ્યા શું લખવાનું 2 જ અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય બી માં જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય બરાબર જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય કહેવાય ચલો સી માં સંખ્યા એક ખાલી જગ્યા કે ખાલી જગ્યા નથી સંખ્યા એક વિશિષ્ટ સંખ્યા છે એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી કે વિભાજ્ય પણ સંખ્યા નથી એ રીતે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 સૌથી નાની વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય એટલે એના 2 જ અવયવ છે બરાબર 2 જ પડે બીજા કોઈ અવયવ ના પડે વિભાજ્ય એટલે 2 કરતાં વધુ અવયવ તો 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 સૌથી નાની બેકી સંખ્યા કઈ 2 બરાબર સૌથી નાની બેકી સંખ્યા 2 અહીંયા એમ પૂછે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ તો પણ 2 લખવાનું અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 આ રીતે ચલો સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 વિભાજ્ય ની ચાવી નો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 8 વડે 9 વડે 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો ચાવી નો ઉપયોગ કરીને આ લખવાનું છે સંખ્યા આપેલી છે અહીંયા અને ખાલી જગ્યા 2 ની ચાવી 3 ની ચાવી 4 વડે 5 વડે 6 વડે 8 વડે 9 વડે 10 વડે 11 વડે વિભાજ્ય છે નહીં તો આપણે કઈ રીતે નક્કી કરીશું ચલો આપણે જોઈએ સૌ પ્રથમ કે અહીંયા જે સંખ્યા આપી છે 128 તો એકમનો અંક 2 છે તો 2 વડે ભાગ એકમનો અંક 8 છે તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 હોય તો 2 વડે ભાગી શકાય તો આ ચલો 3 ની ચાવી શું કે આપેલ અંકોનો સરવાળો કરો 8 ને 2 10 ને 11 11 થાય છે એ 3 ના ઘડિયાળ નથી આવે 3 વડે ના ભાગી શકાય ચલો 4 ની ચાવી શું કે છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય બરાબર તો આપણે સંખ્યાને ભાગી શકાય છેલ્લા 2 અંકોને ભાગી શકાય 4 5 20 4 5 24 4 7 28 ભાગી શકાય ચલો 5 ને શું કહે છેલ્લો અંક 5 કે 0 હોય તો ભાગી શકાય તો અહીંયા 8 છે એટલે ના 6 ની ચાવી એમ કહે છે
કે જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય બરોબર ને 2 અને 3 અને 6 વડે ભાગી શકાય અહીંયા 2 વડે જ ભાગી શકાય પણ 3 વડે નહીં ભાગી શકાય એટલે ના બરોબર એ રીતે 8 ની 4 કે છેલ્લા 3 અંકોને ભાગી શકાય તો 8 એક 8 4 વધ્યા 8 6 48 એટલે આ ભાગી શકાય બરોબર 9 ની 4 એમ કે આપેલ અંકો સરવાળો 9 ના ઘડિયામાં આવજે 8 ને 2 11 બરોબર એટલે ના આવડે 10 ની 4 એકનો અંક શૂન્ય હોય છે તો ભાગી શકાય તો ના 11 ની 4 શું કે પાછળ એક અંકોનો સરવાળો કરવાનો અને બે અંકનો અહીંયા 1 નંબરની બે નંબરની અને 3 નંબરની 8 ને 9 થાય 9 માંથી 2 જાય એટલે 7 એટલે આપેલ 11 ની 4 કઈ રીતે કરવાનું આ રીતે બરોબર અહીંયા 128 છે તો આ એકમ સ્થાન કહેવાય આ બેકી સ્થાન કહેવાય અને આ એકી સ્થાન કહેવાય તો એકી અંકનો સરવાળો બીકી અંકનો સરવાળો 8 વત્તા 1 એટલે 9 થાય અહીંયા 2 ના 2 એ 9 માંથી 2 જાય એટલે 7 તો 7 ના 11 ના ઘડિયામાં નથી આવતા અથવા તફાવત કેટલો હોય છે શૂન્ય હોય તો જ ભાગી શકાય અહીંથી બરોબર અહીંયા હું એક શીખવાડી દઉં બીજા તમારે જાતે લખવાના હોમવર્કનો ચાવીનો ઉપયોગ કરીને તો કઈ રીતે આપણે સંખ્યા લખાવીશું આપણે આવી સંખ્યા લખીએ છીએ બરોબર મેં અહીં લખેલું છે કેટલા સંખ્યા ભાગી શકાય કઈ સંખ્યા ન ભાગી શકાય તો બે બરોબર આપણે 63000 આ લખી આપણે એકમ દશક 100 હજાર 10000 લાખ 6,39,210 6,39,210 ચલો બે વડે ભાગી શકાય હા એકમ નંબર શૂન્ય છે ભાગી જાય જો 3 વડે ભાગો તો આપણે સરવાળો કરવાનો 1 વત્તા 2 3 3 ને 9 12 12 ને 3 15 15 ને 6 21 21 3 ના ઘડિયામાં આવે ત્યાં વડે પણ ભાગી શકાય બરોબર ચલો 4 ની ચાવી એ છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય આ છેલ્લા બે અંક 10 છે તો ના તો 4 વડે ના 5 ની ચાવી એકમ નંબર 5 કે શૂન્ય હોય તો આ 5 વડે ભાગી શકાય 6 ની ચાવી 2 અને 3 વડે ભાગી શકાય તો આપેલ અંકને ભાગી શકાય તો 2 અને 3 વડે ભાગી શકાય એટલે ભાગી શકાય ચલો 8 ની ચાવી શું કે 1 2 3 210 ને 8 વડે ભાગી શકાય છે 8 એક 8 2 16 8 થઈ જાય 16 એટલે 5 8 6 48 ના તો 8 વડે ના 9 ની ચાવી સરવાળો 9 નો થયો અસત 9 ના ઘડિયામાં થવો જોઈએ તો 6 અને 3 9 9 નો 18 18 ને 2 20 ને 21 બરોબર તો 9 વડે 9 વડે ના 10 ની ચાવી એકમ નંબર શૂન્ય હોય છે તો કે હા હવે 11 ની ચાવી શું કહેવાય છે ચલો 63 92 10 ચલો આ એકી સ્થાન કહેવાય આ બે નંબર બેકી એકી બેકી એકી બેકી સ્થાન તમને સરવાળો પણ એકી સ્થાનનો એકી સ્થાન કયું કયું આપ્યું તો શૂન્ય વત્તા 2 વત્તા 3 તો 3 ને 2 5 સરવાળો કેટલો થયો 5 બરોબર બેકી સ્થાનનો 6 9 6 9 અને 1 6 9 10 ને 16 ચલો 16 માંથી 5 જાય કેટલા 11 11 ને 11 વડે ભાગી શકાય તો હા તો 11 વડે નિશેષ ભાગી શકાય તફાવત 11 આવવો જોઈએ 22 આવવો જોઈએ 33 આવવો જોઈએ 11 ના ઘડિયાનો 11 નો ગુણક આવવો જોઈએ અથવા સરવાળો શૂન્ય આવવો જોઈએ તો 11 વડે ભાગી શકાય તો ચાવીનો ઉપયોગ કરીને આ દાખલા તમારે જાતે લખવાનો બરોબર કેટલા વડે ભાગી શકાય એ રીતે રકમ આપેલી છે બરોબર તો પ્રશ્ન 2 વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને નીચેમાંથી કઈ સંખ્યા 4 વડે 8 વડે વિભાજ્ય છે નક્કી કરો તો 4 ની ચાવી શું કહે છેલ્લા બે અંકોને નિશેષ ભાગી શકાય બરોબર તો તે સંખ્યા 4 વડે ભાગી શકાય 8 ની ચાવી છેલ્લા 3 અંકોને અહીંયા જે સંખ્યાઓ આપી છે 4 ની ચાવી સંખ્યાઓ આપી છે 572 તો 572 ને આપણે 4 વડે ભાગવા તો છેલ્લા બે અંકોને તો રકમમાં કામ કરવાનું 572 ને 4 વડે ભાગીએ 4 એકા 4 ચોકું ચોકું 16 1 ચાર તરી 12 તો નિશેષ ભાગી શકાય હા અને 8 ની ચાવી છેલ્લા 3 અંકોને 8 એકા 8 ના થાય બરોબર 8 6 48 8 6 2 56 અને 1 8 એકા 8 8 2 16 તો ના શેષ વધે છે એટલે ના 8 વડે આ રીતે બરોબર તો આ દાખલા ગણવાના અહીંયા 4 વડે ભાગવાય તે છેલ્લા બે અંકોને 52 છે 52 ને 4 વડે ભાગી શકાય તો હા 8 ને છેલ્લા 3 અંક 352 તો 352 ને 8 વડે ભાગીએ 8 ચોક 32
અર્ચક 32 પાઈન વેદન અર્ચક 32 ભાગી શકાય ની શેષ બરોબર 5500 4 વડે ભાગી શકાય 8 વડે ના ભાગી શકાય બરોબર તમારે ભાગાકાર કરીને જાતે કરવાનું 6000 ને 4 વડે ભાગી શકાય 8 વડે પણ ભાગી શકાય છે 12159 ને 4 વડે નથી ભાગી શકાતા છેલ્લા બે અંકોને 8 વડે છેલ્લા ત્રણ અંકોને પણ નથી ભાગી શકાતા 14560 ને છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને ભાગી શકાય અને છેલ્લા ત્રણ અંકોને 8 વડે નિશેષ ભાગી શકાય એટલે એને પણ ભાગી શકાય છે બરોબર એ રીતે આપણે ભાગાકાર કરીને લખવાનું ચાવીઓનો ઉપયોગ કરીને આપણે હિંટ મળી જાય છે એ 21084 અને 4 વડે 84 ને ભાગી શકાય છેલ્લા બે અંકોને તો ભાગી શકાય આપેલ સંખ્યાને અને છેલ્લા ત્રણ અંકોને 084 ને 8 વડે નથી ભાગી શકાતા તો ના ભાગી શકાય બરોબર આ રીતે આપણે ગણવાનું 3,17,55,072 ને 4 વડે ભાગી શકાય છેલ્લા બે અંકોને અને છેલ્લા ત્રણ અંકોને 8 વડે પણ ભાગી શકાય છે તો નિશેષ ભાગી શકાય એ રીતે લખવાનું 1,700 બરોબર અને 4 વડે ભાગી શકાય છેલ્લા બે અંકોને શૂન્યવાળી સંખ્યા હોય તો આપણે આખી સંખ્યાનો ભાગાકાર કરવાનો બરોબર ખબર ના પડે તો શૂન્યવાળી સંખ્યા હોય તો આખી ચોકું ચોકું 16 1 4 2 8 બે વધે શૂન્ય 4 5 20 બરોબર આખી સંખ્યા લઈ લેવાની પહેલે 8 વડે ભાગવા હોય તો આ રકમા કરવાનો 8 2 16 8 1 8 બે વધ્યા અને 8 2 16 તો આને નથી ભાગી શકાતું 8 વડે એ રીતે શૂન્યવાળી સંખ્યા હોય તો આ રીતે આખી રીતે ભાગાકારવાનો 21,50 ને આપણે 4 વડે ભાગવા હોય છેલ્લા બે અંકના આધારે ખબર ના પડે તો 4 વડે ભાગવાના 4 5 20 1 4 3 12 3 7 4 8 82 વધે ના 8 વડે પણ ના જ આવશે બરોબર એ રીતે તમારે ગણતરી કરવાની એના પછી વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને નીચેમાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે નક્કી કરો તો 6 ની ચાવી શું કહેવાય છે બે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય એ આપેલ સંખ્યાને તો 2 વડે શું હોય છે એકમનો અંક 2 4 તો 2 વડે તો ભાગી શકાય 3 નો એટલે સરવાળો કરવાનો આપેલ અંકોનો 9 ને 2 9 એટલે 11 11 ને 7 એટલે 18 18 ને 19 19 ને 4 23 23 ને 27 એટલે 3 વડે પણ ભાગી શકાય એટલે હા તો 6 વડે 2 અને 3 વડે ભાગી શકાય છે એટલે 6 વડે ભાગી શકાય એટલે હા ચલો અને 2 વડે ભાગી શકાય પણ સરવાળો કેટલો થાય 8 ને 5 13 13 ને 14 15 ને 16 થાય છે એટલે 3 વડે ના ભાગી શકાય એટલે ના બરોબર 3 વડે ના ભાગી શકાય તો 2 અને 3 વડે નહીં ભાગી શકાય એટલે 6 વડે ના ભાગી શકાય એના પછી 4,335 તો ને 2 વડે ના ભાગી શકાય બરોબર કારણ કે એકમનો અંક 2 4 6 8 વડે ભાગી જાય એટલે 6 વડે ભાગી જ ના શકાય 6 વડે કોની ભાગી શકાય 2 અને 3 વડે બંને વડે ભાગી શકાતી હોય ને એટલે એ સીધું લખી દેવાનું 2 વડે નહીં ભાગી જાય બરોબર ચાલ આને પણ એકમનો અંક 3 છે એકમનો અંક 2 4 6 8 હોય તો 2 વડે ભાગશે એટલે 6 વડે ના ભાગી શકાય અને ચાલો 2 વડે તો ભાગી શકાય છે પણ સરવાળો કેટલો થાય છે 9 ને 10 13 ને 18 ને 20 3 વડે ના ભાગી શકાય એટલે 6 વડે પણ ના ભાગી શકાય 2 અને 6 બંને વડે ભાગી શકાય 2 અને 3 વડે તો જ 6 વડે ભાગી શકાય ચાલો આને 2 વડે ભાગી શકાય પણ સરવાળો નથી થતો એટલે 3 નો કઢીવામાં આવે એવો એટલે 3 વડે નથી ભાગી શકાતો એટલે 6 વડે પણ ના 2 વડે ભાગી શકાય અને 3 વડે ભાગી શકાય એટલે આપેલ સંખ્યાને 6 વડે ભાગી શકાય છે બરોબર આને પણ 2 વડે ભાગી શકાય છે એકમનો અંક 4 છે તો 3 વડે ભાગી શકાય 8 ને 4 12 ને 13 13 ને 20 ને 29 30 હા 3 વડે પણ ભાગી શકાય એટલે 6 વડે પણ ભાગી શકાય છે અને એકમનો અંક 3 છે એટલે 2 વડે ના ભાગી શકાય એટલે 6 વડે પણ ન ભાગી શકાય બરાબર રીતે આપણે લખવાનું અને 2 વડે ભાગી શકાય 3 વડે પણ ભાગી શકાય છે એટલે હા અને 2 વડે ભાગી શકાય પણ સરવાળો 3 ના ઘડિયામ નથી થતો જુઓ 7 ને 8 8 ને 16 16 ને 5 એકવીસ 23 થાય છે 3 વડે 23 ને 3 વડે ના ભાગી શકાય એટલે ના આ રીતે આપણે લખવાનું ચલો પ્રશ્ન જાય વિભાજ્યની ચાવીનો ઉપયોગ કરીને નીચેમાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો એટલે 11 વડે 5,445 ભાગી હોય તો આનું 5,445 છે તો આનું એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન બેકી સ્થાન તો એકી સ્થાનનો સરવાળો બેકી સ્થાનનો સરવાળો કરીએ તો સરવાળો કોનો કોનો કરવાનો એક તો આનો કરવાનો 4 5 એટલે કેટલો થાય 9 અને અહીંયા 5 4 એકી સ્થાનનો સોરી 5 4 5 અને અહીંયા 5 4 એનો પણ 9 ચલો અને બંને સરવાળો કરવાનો તફાવત લેવાનો સોરી તો 9 માંથી
નવ જાય એટલે શું થાય શૂન્ય તો તફાવત શૂન્ય આવવો જોઈએ અથવા અગિયારનો ગુણક આવવો જોઈએ તફાવત શૂન્ય હોય એટલે અગિયાર વડે ભાગી શકાય તો આ એના પછી અહીંયા દસ આઠસો ચોવીસ તો એકિસ્તાન આ બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન ચલો એકિસ્તાનનો સરવાળો કરીએ આપણે એક વત્તા આઠ વત્તા ચાર આઠ ને ચાર બાર ને તેર બેકિસ્તાનનો સરવાળો કરીએ ચાર વત્તા શૂન્ય વત્તા બે એટલે કેટલું થાય બે ચલો તેરમાંથી બે જાય એટલે કેટલા આવે અગિયાર અગિયારનો ગુણાક છે તો અગિયાર વડે ભાગી શકાય હા ચલો અને એકિસ્તાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકિસ્તાનનો સરવાળો કરીએ આપણે પાંચ વત્તા નવ વત્તા ત્રણ વત્તા સાત આમ લખીએ તો આમ કરી દે ચાલે બરાબર સાત વત્તા ત્રણ વત્તા નવ વત્તા પાંચ સાત ને ત્રણ દસ દસ ને ઓગણીસ ને ચોવીસ ચલો બેકિસ્તાનનો સરવાળો એક સ્થાન કીધું છે બે સંખ્યા નથી બોલતો હું આઠ વત્તા છ આઠ ને છ ચૌદ પંદર ચલો ચોવીસમાંથી પંદર જાય નવ નવને અગિયાર વડે ના ભાગી શકાય લાપી સંખ્યાને અગિયાર વડે ના ભાગી શકાય બરાબર એ રીતે સિત્તેર એકસો ઓગણસિત્તેર ત્રણસો આઠ બરાબર અને એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન આઠ અંકની સંખ્યા છે બેકિસ્તાન એકિસ્તાનનો આપણે સરવાળો કરીએ જો આર્યો એકિસ્તાન નક્કી થઈ ગયું શૂન્ય પાંચ ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને પાંચ સોળ તો બેકિસ્તાનનો સાત એક સાત વત્તા એક વત્તા નવ અને શૂન્ય સાત ને એક આઠ આઠ ને સત્તર અહીંયા જો બેકિસ્તાનમાં શૂન્ય એકિસ્તાનમાં શૂન્ય છ ત્રણ ને આઠ ત્રણ નવ નવ સત્તર થાય સરવાળો અહીંયા બેકિસ્તાનમાં શૂન્ય સાત ને આઠ આઠ ને નવ સત્તર સત્તર શૂન્ય ચલો સત્તરમાંથી સત્તર જાય શૂન્ય તો આપેલ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય હા ભાગી શકાય ચલો અને એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન ચલો અહીંયા તો આપણે કંઈ સરવાળો કરવાની જરૂર નથી શૂન્ય છે એટલે બરાબર તો અહીંયા એકિસ્તાન છે બેકિસ્તાન છે એકમાંથી એક જાય તો શૂન્ય બરાબર તો અગિયાર વડે ભાગી શકાય તો હા બીજો સરવાળો શૂન્ય હતા શૂન્ય સરવાળા માટે ઘટ સંખ્યા શૂન્ય છે સરવાળો કરવાની જરૂર નથી ચલો એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાન બેકિસ્તાન એકિસ્તાનનો સરવાળો કરીએ શૂન્ય કોઈ એકીનો પહેલો કરો બેકિસ્તાનનો સરવાળો કરો કોઈ ફરક નહીં પડવાનો પાંચ શૂન્ય એક સરવાળો કેટલો થાય ચાર ચલો બેકિસ્તાનમાં નવ છે એક છે ને પાંચ છે નવ દસ પંદર ચલો પંદરમાંથી ચાર જાય એટલે કેટલા વધે અગિયાર આપેલ સંખ્યા અગિયાર વડે ભાગી શકાય તો કે આ ભાગી શકાય આથી ચાવીનો ઉપયોગ કરીને દાખલા ગણવાના જય મિત્રો પાંચમો દાખલો નીચેની આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય બરાબર અહીંયા સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે જેને ત્રણ વડે ભાગી શકાય તો કઈ રીતે લખવાનો તો અહીંયા એક જ અંક લખવાનો છે બરાબર સૌથી નાનો સંખ્યો મોટો અંક તો કયો આવે તો પહેલાં આપણે જે સંખ્યા આપી છે બરાબર ખાલી જગ્યાએ છ સાત બે ચાર તો એના જે સંખ્યાનો સરવાળો કરી દઈએ છ વત્તા સાત વત્તા બે વત્તા ચાર તો છ ચાર
બરાબર તો x ની કિંમત હવે 11 માંથી 3 બાજુ જાય એટલે x બરાબર કેટલા આયા 8 બીજા લઈએ આપણે ગુણક x 3 બરાબર 22 ગુણક લઈએ તો x બરાબર 22 માંથી 3 જાય તો x બરાબર 19 19 તો હોઈ શકે નહીં તો 8 બરાબર તો કઈ સંખ્યા આવશે x બરાબર 8 જે સૌથી મોટી ગણો કે સૌથી નાની ગણો તો x બરાબર કયો અંક આવશે 8 જ આવશે આ રીતે x 3 બરાબર 22 x બરાબર 22 માં 3 જાય એટલે 19 19 તો બે અંકની થઈ જાય એટલા માટે એના પછી 8 ખાલી જગ્યામાં 9 4 8 4 સંખ્યા આપી છે બે કી સ્થાન આ છે એક આ છે અહીંયા એક કી સ્થાન છે બરાબર એક કી સ્થાન માં કઈ ના રહે x બરાબર તો સરવાળો કરીએ આપણે એક કી સ્થાનનો 4 વત્તા 4 વત્તા x 4 ને 4 8 8 વત્તા x 8 વત્તા x બે કી સ્થાનનો સરવાળો કરીએ 8 વત્તા 9 વત્તા 8 8 ને 8 હોળ હોળ ને 9 25 25 ચલો 25 બંને તફાવત લઈએ બાદ બાકી કરી દઈએ 25 માઈનસ 8 25 માંથી માઈનસ 8 બરાબર તો બાદ થકી બાકી જઈએ માઈનસ એક્સ બરાબર 0 તો 25 માંથી 8 જાય એટલે 17 17 માઈનસ એક્સ બરાબર 0 તો માઈનસ એક્સ બરાબર 17 આ બાજુ એટલે માઈનસ 17 ઋણ ચિહ્ન સામાન્ય બંનેમાંથી કોમન કાઢી નાખીએ એક્સ બરાબર 17 તો 17 તો જવાબ હોઈ શકે નહીં બે અંકનો બરાબર તો આપણે શું કરીશું તો અહીં 17 માઈનસ એક્સ 11 ના ગુણક લખીએ બરાબર તો 17 માઈનસ એક્સ બરાબર 11 લઈએ તો અહીંયા એક્સ ને આપણે કરતા બનાવીએ બરાબર તો 11 17 માંથી 11 જાય એટલે કેટલા આવે 6 બરાબર બીજું આપણે લઈએ બરાબર બીજું લઈએ આપણે અથવા 11 લીધા બીજું લઈએ તો 17 માઈનસ એક્સ બરાબર 22 લઈએ બીજો ગુણક બરાબર તો x બરાબર 17 માઈનસ 22 17 આ બાજુ આ 22 આ બાજુ ઋણ થાય તો અહીંયા કેટલા આવશે માઈનસ 5 ઋણ સંખ્યા હોઈ નહીં શકે એટલે મોટા મોટી સંખ્યા કઈ 6 હોઈ શકે નાના નાની પણ 6 જ બીજી કોઈ સંખ્યા મળે નહીં હવે એટલે કે અહીંયા લખવાની 6 એ રીતે દાખલામાં ખાલી જગ્યા પૂરવાની વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે સ્કાય સ્કૂલ ડિસ્સા 3-6 વિષય ગણિત સ્વાધ્યાય 3.4ની આજે આપણે ચર્ચા કરીએ એના પછીનો દાખલો જોઈશું આપણે તો આપણે સૌ પ્રથમ સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન એ કે સામાન્ય અવયવ શોધો તો અંદર એ આપ્યો છે 20 અને 28 તો 20ના અવયવ આપણે ગુણાકાર નીતિ પાડીએ તો 1 × 20 બરાબર 1 × 20 1 × 20 2 × 10 10 × 2 = 20 4 × 5 તો 20ના અવયવ કેટલા થાય 1, 2, 4, 5, 10 અને 20 બરોબર આવ્યો પાડ્યા 28 ના કીધા છે 1 × 28 2 × 14 14 × 2 = 28 થાય 7 × 4 = 28 તો એના પણ આપણે અવયવ શોધીએ 1, 2, 4, 7, 14 અને 28 બધા લખી દીધા ચલો બંને સામાન્ય આવો બંનેમાં અવયવ સામાન્ય આવો 1 બંનેમાં અવયવ લખ્યો ચલો 2, 2, 4 તો 4 આ રીતે આપણે લખવાના બંનેમાં અવયવ બરાબર આટલા જ છે બંનેમાં બીજા વધારે નથી તો સામાન્ય અવયવ કેવા બંનેમાં અવયવ લખવાના છે આપણે બીમાં 15 અને 25 તો 15 ના આપણે 1 × 15 3 × 5 15 × 1 = 15 તો 1, 3, 5, 15 આ 15 ના અવયવ ચલો 25 ના આપણે પાડીએ 25 ના 1 × 25 25 × 25 પાડે પાડે 25 બરોબર તો 1, 5, 25 આ 25 ના અવયવ થયા તો બંનેનું સામાન્ય એટલે બંનેમાં અવયવ 1, 1 બંનેમાં અવયવ 1, 1 લખેવાનો બરોબર બીજો 5 બીજો 5 બરોબર તો બંનેમાં સામાન્ય અવયવ કયા 1 અને 5 બીજા અવયવ નથી સીમાં 35 અને 50 તો 35 ના અવયવ પાડે 1 × 35 અને 85 = 35 તો 1 અવયવ લખ્યો 5, 7 અને 35 બરોબર આ 35 ના અવયવ હવે 50 ના લખીએ 50 × 1 = 50 25 × 2 = 50 અને 5 × 2 = 50 તો 50 ના 1 અવયવ 2, 5, 10, 25 અને 50 બરોબર
આ 50 ના તો સામાન્ય અવયવ એટલે બંને માં કયા કયા છે તો એક છે બંને માં બરોબર બીજો 5 બીજા કોઈ નથી તો 1 ને 5 બંને માં સામાન્ય અવયવ કયા 1 ને 5 એના પછી ડી માં 56 120 56 ના પાડી 1 × 56 28 2 56 14 4 56 અથવા 4 × 14 કરીએ તો ચાલે 7 8 56 તો 56 ના 1 2 4 7 8 14 28 ને 56 થાય એ જ રીતે 120 ના પાડી 1 × 120 સાઈડ 2 120 40 3 120 30 4 120 24 5 120 20 6 120 15 8 120 તો 120 ના લખી 1 2 1 2 3 4 5 6 8 15 20 24 30 40 60 120 આ બધા કેટલા થયા આ 120 ના 1 2 3 4 5 એ બધા લખ્યા બરોબર તો સામાન્ય અવયવ બંને માં અવયવ આ 1 1 બરોબર બીજો 2 2 બીજો 6 એના પછી 4 4 અને 8 8 તો બંને માં અવયવ કેટલા 1 2 4 ને 8 બરોબર બીજા નથી આ રીતે આપણે લખવાનું એના પછી પ્રશ્ન 2 સામાન્ય અવયવ શોધો તો 4 8 અને 12 તો 4 ના વડે 4 1 4 2 2 4 તો એના અવયવ કેટલા 1 2 અને 4 બરોબર 4 ના 8 ના છોડી 1 ને 8 2 4 8 બરોબર આ રીતે એ 1 ક 8 2 4 8 તો 1 2 4 8 8 ના અવયવ એ રીતે 12 ના વડે 1 × 12 2 6 12 અને 3 4 12 તો 1 2 3 4 6 અને 12 બરોબર 12 ના આવ્યો તો સામાન્ય અવયવ કયા કયા બન 3 માં આવ્યો આ 3 હો પહેલા બે સંખ્યા હતી હવે 3 સંખ્યા તો બન 3 માં સામાન્ય અવયવ 1 1 1 બરોબર 2 2 2 અને 4 4 4 તો 1 2 અને 4 1 2 અને 4 એના પછી આપણે બી માં જોઈએ 5 15 ને 25 ના તો 5 ના 1 × 5 અને 1 એના અવયવ કેટલા થાય 1 ને 5 15 ના 1 × 15 અને 3 × 5 = 15 તો 1 3 5 અને 15 આ 15 ના અવયવ હવે 25 ના 25 એક 25 ને પાયા પાયા 25 તો 1 5 અને 25 આ 25 ના આવ્યા હવે 3 માં 3 માં સામાન્ય 1 5 અને 25 પર પાયા પાયા 25 25 એક 25 3 માં સામાન્ય કયા કયો 1 તો હશે જ બરોબર બીજો 5 5 5 બીજો કોઈ અવયવ નથી તો 1 ને 5 3 માં સામાન્ય અવયવ સામાન્ય એટલે 3 માં 3 અવયવ એ સંખ્યા આપે તો બંને માં અવયવ બરોબર એક જેવા અવયવ હવે એમ કે છે પ્રશ્ન 3 પ્રથમ 3 સામાન્ય અવયવ શોધો આપણે પહેલા અવયવ શોધો હવે અવયવ અવયવ એટલે ઘડીઓ 6 અને 8 ના તો 6 ના અવયવ 6 2 12 6 3 18 6 24 6 5 30 6 36 37 એ જે લખવાના બરોબર ડોટ 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 સંખ્યા છે અવયવી 8 ના 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 37 8 6 54 8 88 64 8 9 2 3 8 2 80 સામાન્ય અવયવી પ્રથમ 3 સામાન્ય બંને માં અવયવ પ્રથમ 3 1 24 24 તો 24 લખ્યા બીજો 30 નથી 36 નહીં 42 નહીં 48 બંને માં 48 છે 48 તો 48 લખ્યા એના પછી 60 66 અહીંયા લખવા દો 72 એ તો 78 અહીંયા 72 તો 72 બરોબર સામાન્ય હોય ત્રણ અંદર તો કયા કયા થાય 24 48 72 6 અને 8 ના સામાન્ય અવયવી એ જ રીતે એના પછી 12 ને 18 તો 12 ના અવયવ લખીએ આપણે 12 એક 12 બાદ 24 બાદ 36 બાદ 44 45 બાદ 50 60 બાદ 64 72 બાદ 84 બાદ 8 96 બાદ 9 108 બાદ 9 120 ડોટ 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 સંખ્યા એ જે 18 ના લખીએ 18 એક 18 18 2 36 18 3 54 18 4 72 18 5 90 18 6 108 88 તો 126 18 8 144 18 9 162 18 9 180 ડોટ 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 તો પ્રથમ 3 સામાન્ય હવે લખવા હોય તો અહીંયા 36 36 બીજો આપણે 72 72 બંને માં હોય એવા એના પછી 108 108 પ્રથમ 3 સામાન્ય હવે હવે એના પછી આપણે વાત કરીએ કે 3 અને 4 ના પ્રશ્ન 4 3 ને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવ લખો તો 3 ને 4 ના 100 કરતા નાના અવયવ તો 3 ના લખવા હોય આપણે બરોબર
ત્રણના સો કરતા નાના આવે આવી ત્રણે કરતા ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ હવે આવી એટલે ઘડીઓ બરાબર તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ એકાવન ચોપન સત્તાવન સાહીઠ ત્રેસઠ છાસઠ ઓગણસિત્તેર બોતેર પંચોતેર ઇઠોતેર એક્યાસી ચોર્યાસી સત્યાસી નેવું ત્રાણું છન્નું નવ્વાણું એ રીતે અને ચારના સો કરતા નાના આવે એવી લખવા હોય તો ચારનો ઘડી ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ અડતાલીસ બાવન છપ્પન સાહીઠ ચોસઠ અડસઠ બોતેર છોતેર એંસી ચોર્યાસી અઠ્યાસી બાણું ને છન્નું બરાબર સો કરતા હવે ત્રણની ચારના સો કરતા નાના સામાન્ય હોય સામાન્ય બંને હોય એવા તો બંનેમાં કાંઈ એક તો બાર પહેલો આવી ગયો જો બાર બંને હોય એના પછી ચોવીસ તો ચોવીસ બાર આવી ગયા ચોવીસ આવી ગયા બરાબર એના પછી અહીંયા છત્રીસ તો અહીંયા પણ છત્રીસ તો અહીંયા છત્રીસ લખવાના બંનેમાં એના પછી અડતાલીસ તો અહીંયા પણ અડતાલીસ બંનેમાં આવ્યા તો અડતાલીસ લખો એના પછી સાહીઠ બંનેમાં આવ્યા સાહીઠ તો સાહીઠ લખો બરાબર એના પછી બંનેમાં આવે બોતેર બીજી કોઈ સંખ્યા નથી બોતેર બરાબર એના પછી ચોર્યાસી તો ચોર્યાસી લખો બરાબર એના પછી છન્નું તો છન્નું લખો આ રીતે તો ત્રણ ને ચારના સો કરતા નાના સામાન્ય હોય બાર ચોવીસ છત્રીસ અડતાલીસ સાહીઠ બોતેર ચોર્યાસી છન્નું બંનેમાં આવે એવા ચલો પ્રશ્ન પાંચ નીચેમાંથી સંખ્યામાંથી સહઉપયોગી સંખ્યા કઈ તો સંખ્યા હવે અઢાર ને પાંત્રીસ સહઉપયોગી સંખ્યા એટલે શું તો બંનેમાં સામાન્ય આવે કેટલો હોવો જોઈએ એક જ એના સિવાય બીજો કોઈ ના હોય તો અઢાર ના આવે પડે અઢાર એક અઢાર બે નવ અઢાર ત્રણ છ અઢાર તો અઢાર ના આપણે હવે લખે એક બે ત્રણ છ ને અઢાર બરાબર આટલા આવે બીજા પાંત્રીસ ના વાળ્યા એક ગુણ્યા પાંત્રીસ પોસિટિવ પાંત્રીસ તો પાંત્રીસ ના આવે એક પાંચ સાત અને પાંત્રીસ તો સામાન્ય આવે બંનેમાં કેટલા કેટલા એક એક બીજો કોઈ અવયવ સામાન્ય નથી બંનેમાં અવયવ તો સામાન્ય અવયવ એક હોવાથી અઢાર ને પાંત્રીસ સહઉપયોગી સંખ્યા છે બરાબર સામાન્ય અવયવ કેટલો હોવો જોઈએ એક જ બંનેમાંથી ચલો બી માં જોઈએ પંદર ને સાડત્રીસ પંદર ના એક ગુણ્યા પંદર અને ત્રણ પંચો પંદર તો પંદર ના અવયવ એક ત્રણ પાંચ અને પંદર સાડત્રીસ ના એક ગુણ્યા સાડત્રીસ એટલે એક ને સાડત્રીસ તો સામાન્ય અવયવ બંનેમાં કેટલો એક એક હોવાથી પંદર ને સાડત્રીસ સંખ્યા એ કેવી છે સહભાજી સહઅવિભાજ્ય સંખ્યા છે સહઅવિભાજ્ય સંખ્યા એટલે શું બંને સંખ્યાના આવ્યો સામાન્ય એક જ હોવો જોઈએ એના પછી આપણે સીમાં વાત કરીએ ત્રીસ ને ચારસો પંદર ત્રીસ ના આવે પડે એક ગુણ્યા ત્રીસ બે ગુણ્યા પંદર દુ ત્રીસ દસ તરી ત્રીસ છ પંચત્રીસ તો આપણે એક બે ત્રણ પાંચ છ દસ પંદર ને ત્રીસ આપણે ત્રીસ ના આવે ઉઠ્યા ચારસો પંદર ના આવે પડે એક ગુણ્યા ચારસો પંદર પાંચ ગુણ્યા ત્યાસી તો એક પાંચ ત્યાસી ને પંદર આવે થયા બરોબર ત્યાસી આવી પછી સંખ્યા છે બીજા કોઈ આવે પડતા નથી તો આપણે સામાન્ય આવે બંનેમાં કેટલા એક એક લખ્યો પાંચ પાંચ લખ્યા તો અહીંયા આવે ભાવ કેટલા થઈ ગયા બે થઈ ગયા તો સામાન્ય આવે એક ને પાંચ છે તેથી આ સંખ્યાને સહઉપયોગી સંખ્યા કહેવાય નહીં સહઉપયોગી સંખ્યા કોની કહેવાય બંનેમાં સામાન્ય આવે એક જ હોવો જોઈએ એક કરતા વધુ ના હોવા જોઈએ ચલો સત્તર ને અડસઠ તો સત્તર ના એક ગુણ્યા સત્તર એટલે અવયવ કેટલા થયા એક ને સાત અડસઠ ના જોઈએ એક ગુણ્યા અડસઠ સત્તર ચોક અડસઠ ને ચોત્રીસ ટુ અડસઠ તો અડસઠ ના અવયવ કેટલા એક બે ચાર સત્તર ચોત્રીસ ને અડસઠ તો સામાન્ય અવયવ કેટલા એક ને સત્તર તો આ બંને સંખ્યાઓ સહઉપયોગી સંખ્યા નથી કારણ એક કરતા વધુ અવયવ છે બરોબર સહઉપયોગી માટે એક જ અવયવ હોવો જોઈએ સામાન્ય એ રીતે આપણે બસો ને સોળ અને બસો પંદર ના અવયવ પાડે બસો સોળ ના એક ગુણ્યા બસો પંદર બસો સોળ બે ગુણ્યા એકસો આઠ ત્રણ ગુણ્યા બોતેર બોતેર તરી બસો સોળ એકસો આઠ દૂર થાય એમ ચાર ગુણ્યા છપ્પન ચોપ્પન ચોક છ ગુણ્યા છત્રીસ નવ ગુણ્યા ચોવીસ બાર ગુણ્યા અઢાર તો બસો સોળના આવ્યો એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર ચોવીસ છત્રીસ ચોપ્પન બોતેર એકસો આઠ ને બસો સોળ એટલે બસો પંદરના એક ગુણ્યા બસો પંદર પાંચ ગુણ્યા તેતાલીસ તો બસો ને પંદરના એક પાંચ તેતાલીસ પંદર તો બંનેમાં સામાન્ય આવ્યો કયો એક તો એક બીજા કોઈ સામાન્ય અવયવ મળતા નથી આથી બંને સંખ્યાઓ કેવી છે સહઉપયોગી સંખ્યા કહેવાય હવે એક્યાસી અને સોળ તો એક્યાસી ના એક ગુણ્યા એક્યાસી ત્રણ ગુણ્યા સત્યાવીસ સત્યાવીસ એક્યાસી નવે નવે એક્યાસી તો એક ત્રણ નવ સત્યાવીસ એક્યાસી આના અવયવ પડ્યા એક્યાસી ના
અને 16 ના આપણે પાડીએ ચોક 1 * 16 2 8 16 ચોક ચોક 16 તો 16 ના આવ્યો 1 2 4 8 16 તો સામાન્ય આવ્યો કેટલો બંનેમાંથી એક જ નીકળે છે બીજા કોઈ નથી આથી બંને સંખ્યાઓ સહગાઈ સંખ્યા કહેવાય ચલો એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે તો એક સંખ્યા 5 અને 12 વડે તો બંનેને સંખ્યાના ગુણાકાર કરી આપણે 5 અને પહેલી 5 લખીએ 12 સંખ્યા લખી બંને ગુણાકાર કરી તો 60 થાય તો તે સંખ્યા 60 વડે પણ વિભાજ્ય હશે બંને સંખ્યાના ગુણાકાર વડે પણ વિભાજ્ય હશે એ રીતે આપણે લખાય એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે 12 વડે વિભાજ્ય છે જો 12 ના અવયવ પાડીએ 1 * 12 2 * 12 3 * 12 તો 12 ના અવયવ કેટલા 1 2 3 4 6 અને 12 તો તેથી આપેલી સંખ્યા 1 2 3 4 અને 6 અને 12 વડે પણ વિભાજ્ય હશે તેના અવયવ વડે પણ વિભાજ્ય હશે જે સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે બીજી સંખ્યા તેના અવયવ વડે પણ વિભાજ્ય હશે હવે આપણે સાધ્ય 3.5 ની વાત કરીએ નીચેમાંથી કયું વિધાન સાચું છે અને ખોટું છે એ આપણે લખવાનું છે તો જો કોઈ એક સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી પણ વિભાજ્ય છે ખોટું 3 વડે ભાગી શકાય અને 9 વડે ના વિભાજ્ય કેમ કે 3 ને 3 ને 6 વડે ભાગી શકાય પણ 9 ને 6 ને 9 વડે ના ભાગી શકાય બરાબર બરાબર 9 એ 9 નો અવયવ 3 છે પણ 3 નો અવયવ 9 નથી એટલા માટે બીજું આપણે લખીએ જો કોઈ એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી પણ ચોક્કસ વિભાજ્ય હશે સાચું કેમ કે 9 થી વિભાજ્ય દરેક સંખ્યા 3 થી વિભાજ્ય હશે કારણ કે 9 નો અવયવ કયો 3 9 નો અવયવ પાડીએ 9 એક 9 3 તરી 9 બરાબર એટલા માટે એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય તો 3 ને 6 થી બંને થી વિભાજ્ય હોય ખોટું કેમ એક સંખ્યા 18 થી વિભાજ્ય છે જો તે 3 ને 6 બંને થી વિભાજ્ય હોય આપણે સંખ્યા લઈએ બરોબર આ 3 18 થી વિભાજ્ય હોય 18 5 90 તો 3 થી વિભાજ્ય પણ 6 થી ના હોય એટલા માટે ચલ ડી માં જો એક સંખ્યા 9 અને 10 બંને થી વિભાજ્ય હોય તો તે 90 થી પણ વિભાજ્ય હોઈ શકે ડી સાચું જો કોઈ એક સંખ્યા 9 વડે અને 10 વડે બંને થી વિભાજ્ય હોય તો તે 90 થી પણ જો અહીંયા આપણે 91 શૂન્ય છે બરાબર આના 9 વડે તો 9 ની 40 કે આપેલ અંકનો સરવાળો 9 વડે થાય તો 9 વડે ભાગી શકાય 10 વડે 91 તો ત્યાંથી 9 ને 10 થી વિભાજ્ય હોય તો તે 90 થી વડે તો 9 * 10 આપેલ સંખ્યા 90 બંનેનો ગુણાકારથી પણ વિભાજ્ય સંખ્યા થાય છે એટલા માટે બરાબર જો બે સંખ્યા સહગુણ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછો એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે ખોટું સહવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ કે 4 અને 6 4 ના અવયવ પાડીએ આપણે સહવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ચલો 4 અને આપણે સહવિભાજ્ય સંખ્યા કોને જો સામાન્ય અવયવ 1 હોય એવું જોયું નથી કે એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ બરોબર ગમે તે હોઈ શકે આપણે ઉપરની સંખ્યા જોઈએ 10 અને 9 અને 10 તો 3 એ તરી 9 9 એક 9 આના અવયવ છે બરાબર અને 5 2 10 10 એક 10 તો આનામાં સામાન્ય અવયવ એક જ છે તો આ બંને સહવિભાજ્ય સંખ્યાઓ જ છે હવે બંને સંખ્યાઓ કેવી છે વિભાજ્ય સંખ્યા છે અહીંયા શું કે એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે એટલે વિધાન કેવું છે ખોટું 4 થી વિભાજ્ય બધી સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ ખોટું 4 થી ભાગે એ સંખ્યા 8 થી ચોક્કસ વિભાજ્ય હોય જરૂરી નથી જે આપણે આગળ 3 થી 9 વાળું તો એ રીતે જ છે બરાબર અહીં 8 થી વિભાજ્ય સંખ્યા બધી સંખ્યાઓ 4 થી વિભાજ્ય છે તો સાચું જે 8 વડે ભાગી શકે 4 થી ચોક્કસ વડે ભાગી શકાય વિભાજ્ય એના પછી આપણે જોઈએ કે જો કોઈ એક સંખ્યા બે અલગ સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો એ સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરે છે સાચો વિધાન છે કોઈ એક સંખ્યા હોય બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો એ સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરે છે સાચું બરાબર અને છેલ્લું આપ્યું છે જો કોઈ એક સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાને અલગ અલગ રીતે પણ વિભાજિત કરે છે ખોટું અલગ રીતે વિભાજિત કરે કરશે તો ખોટું છે કે અલગ અલગ ના કરી શકે અહીંયા પ્રશ્ન બે એમ કહે છે કઈ સાઇટને સાઇટને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે સાઇટ માટે બરોબર તો આપણે એ અને બી આપ્યું છે તો સાઇટના આપણે 6 * 10
બરોબર 2 પાડ્યા હવે 6 ના અહીં 2 આપે છે પ્રશ્ન તો 2 ગુણ્યા 3 બરોબર 2 ગુણ્યા 3 અને 5 આપ્યા છે અહીંયા કયા પ્રશ્ન લખવાનો 5 2 10 એ રીતે અહીંયા 60 ના આપે છે 30 અહીંયા શું લખવાનું 30 ગુણ્યા 2 60 ચલો અહીંયા 30 ના 10 આપ્યા છે અહીંયા શું આવ્યું 10 તરી 30 અહીંયા 5 ના લખવાના છે 5 2 5 2 10 આ રીતે આપણે હવે લખવાના ત્રી સ્વરૂપે વૃક્ષની શાખા સ્વરૂપે લખાયા છે હવે એના પછી આપણે જોઈએ કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવ સમાવેશ થતો નથી આપણે વિભાજ્ય સંખ્યા હોય એના અવયવ પાડી દે એકનો સમાવેશ થતો નથી એક અવયવનો સમાવેશ થતો નથી સીધો શબ્દમાં લખવાનું છે સંખ્યા એકનો સમાવેશ અથવા એ રીતે પણ લખીએ સંખ્યા એકનો સમાવેશ અથવા ઉપયોગ થતો નથી બરાબર વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી એક સંખ્યાનો ચલો અહીંયા ચાર અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેના અવિભાજ્ય અવયવ પાડો તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો ચાર અંકની સૌથી મોટા મોટી સંખ્યા 9999 એનામાં એક ઉમેરીએ તો જે પાંચ અંકની થઈ જાય બરાબર એટલે મોટા મોટી સંખ્યા કઈ ચાર અંકની 9999 એના આપણે અવિભાજ્ય પાડીએ 9999 ભાગાકારની રીતે તો બરાબર તો એ 2 વડે 9999 2 વડે ભાગની ચાલે તો 3 વડે ચાલશે કે 3 ને 9 9 18 9 3 7 9 36 36 3 ના ઘડિયામાં આવે એટલા માટે 3 વડે ભાગ ચાલે તો 3 તરી 9 3 તરી 9 3 તરી 9 3 તરી 9 હજી 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 3 એકા 3 3 એકા 3 3 એકા 3 તમને ના આવડે તો આમ કરવાનો ભાગ 3 તરી 9 3 તરી 9 3 તરી 9 અને 3 તરી 9 3 જ્યા 3 સંતી 3 રીતે જવાબ લખવાનો ફરી 3 વડે ભાગ ચલાવવાનો ચલો 1111 આવ્યા એને 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે નહીં ચાલે 4 વડે નહીં ચાલે 5 વડે નહીં ચાલે 6 વડે નહીં ચાલે 7 વડે નહીં ચાલે તો આપણે સીધો 11 વડે 11 1 11 ભાગ નહીં ચાલે 0 અને 11 11 11 1 11 તો 101 આવ્યા હવે 101 પણ અવિભાજ્ય સંખ્યા છે બરાબર એનો કોઈ ભાગ નહીં ચાલતો 101 ગુણ્યા 1 તેના હવે કયા થયા 9999 અવિભાજ્ય અવયવ કયા થાય અવિભાજ્ય જે આ કહેવાય અવિભાજ્ય અવયવ કહેવાય એને કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101 આ સંખ્યાનો ગુણાકાર કરીશો તો આપણે 9999 મળે તો આ અવિભાજ્ય અવયવ થયા બરાબર આપણે એકનો સમાવેશ નથી કરતા અવિભાજ્ય સંખ્યાના આ બધી સંખ્યાઓ વિભાજ્ય છે અને અવયવ પડે છે એટલા માટે એ અવયવ ના લખાય બધા અવયવ લખવાનું કે તો આ બધા આવશે 1111 3333 9999 પણ આપણે તો અવિભાજ્ય જ કીધા છે ચલો પાંચ અંકની નાના નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવ રીતે લખો પેલા દાખલામાં ચાર અંકની મોટામાં મોટી કીધી હતી અહીંયા પાંચ અંકની નાના નાની સંખ્યા કઈ થાય 10000 પાંચ અંકની નાના નાની સંખ્યા આમ એક બાજુ કરી દો ચાર અંકની મોટામાં મોટી થઈ જાય ચલો 10000 ને આપણે બે વડે ભાગ ચાલી એકમનો અંક શૂન્ય છે એટલે કેટલા આવશે 5000 5000 ને એકમનો અંક છે એટલે 2500 આવશે 2500 નો પણ એકમનો અંક શૂન્ય છે એટલે ભાગ પાડીશું બરાબર એટલે 2 એકા 2 અને 2 2 4 અને 2 50 1250 આવશે 1250 ને પણ બે વડે ભાગ ચાલશે એટલે 2 6 12 2 2 4 અને 2 50 625 આવશે 625 નો એકમનો અંક 5 છે એટલે બે વડે ભાગ નહીં ચાલે 3 વડે ચાલીએ 3 ની ચાલીશું કે 5 ને 2 7 7 ને 6 13 થાય છે એટલે 5 વડે ચાલશે 3 વડે ભાગ નહીં ચાલે તો હવે 5 વડે ચડાવીએ 5 એકા 5 2 5 2 10 અને 5 5 25 625 આવ્યા 625 ને પણ 5 વડે ભાગીએ 5 2 10 અને 5 5 25 5 વડે પછી 5 એકા 5 તો 10000 ના અવિભાજ્ય અવયવ કયા કયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એ રીતે આપણે હવે અવયવ લખવાના અવિભાજ્ય બરોબર આ અવિભાજ્ય લખ્યા આપણે 10000 ના બરોબર ચલો 1729 ના બધા અવિભાજ્ય અવયવો જણાવો અને તેનો ઉતરતા ક્રમમાં ગોઠવો બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં કોઈ જો સંબંધ હોય તો લખો ચલો 1729 ને એકમનો અંક 2 9 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે 3 ની ચાવી વડે ચલાવીએ તો 3 ની ચાવી શું કે સરવાળો કરો 9 11 11 ને 7 18 ને 19 તો 3 વડે પણ નહીં ચાલે 4 વડે નહીં ચાલે 5 વડે નહીં પણ ચાલે 6 વડે નહીં ચાલે તો 7 વડે ચાલે 7 એકા 7 7 2 14 3 વધ્યા 32 7 4 28 4 વડે 27 49 હવે 247 ને આ બે કોઈ ચાવી વડે નહીં ચાલે એટલે 13 વડે ચાલે 13 ગુણ્યા 19 કરીએ એટલે 247 થાય 19 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 19 એકા 19 તો અવિભાજ્ય અવયવ કયા 7 13 અને 19 અવિભાજ્ય અવયવ કયા 7 13 19 હવે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી મોટી 19 પછી 13 અને 7
ઓના વચ્ચે કોઈ સંબંધ છે આ સંબંધ છે તો કયો તો ચલો આપણે તફાત લઈએ બાદ બાકી 19 માંથી 13 બાદ કરીએ બરાબર તો કેટલા વધે 6 અને 13 માંથી ફેર 7 બાદ કરીએ તો તફાત કેટલો આવે છે આ બંને સંખ્યા વચ્ચેનો તફાત કેટલો આવે છે 6 બાદ બાકી 6 આવે છે બરાબર એના પછી ત્રણ ક્રમિક સંખ્યાનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય તો આ વિધાનને કેટલા ઉદાહરણ નથી મદદથી સ્પષ્ટ કરો તો ત્રણ ક્રમિક સંખ્યાઓ લખી આપણે અવયવી ક્રમિક સંખ્યાનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય તો વિધાનને કેટલા સ્પષ્ટ કરો ત્રણ ક્રમિક સંખ્યાઓ 2 3 ને 4 તેમનો 2 તરી 6 અને 6 4 24 એમનો ગુણાકાર કેટલો થાય 24 બરાબર 24 6 થી વિભાજ્ય છે હા 24 ભાગ્યા 6 એટલે કેટલા થાય 4 બીજું ઉદાહરણ લખીએ ક્રમિક સંખ્યાઓ 5 6 7 આપણે બરાબર તો 5 6 30 30 ગુણ્યા 210 તો 210 ને આપણે 6 વડે ભાગીએ તો 35 તો શું એ ત્રણ ક્રમિક સંખ્યાના અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે આ વિધાનને કેટલા ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો તો આપણે આ ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ બીજા તમે ગમે તે લખી શકો 11 12 13 બરાબર ગમે તે તમે અનુકૂળ આવે ઉદાહરણ લઈ શકો ચલો પ્રશ્ન 8 કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે તો કેટલા ઉદાહરણથી મદદથી સ્પષ્ટ કરો અહીંયા વિષમ એટલે એકી સંખ્યા બરાબર તો આપણે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ લખીએ 3 ને 5 બરાબર 3 ને 5 સંખ્યા લઈ દો હવે એનો સરવાળો કરીએ 3 વત્તા 5 એટલે કેટલો થાય 8 8 ને આપણે 4 થી ભાગીએ 4 વડે તો જોવા ભાગી શકાય આ બરાબર 8 ભાગ્યા 4 એટલે 2 બીજી આપણે સંખ્યા લખીએ 7 9 તો 7 અને 9 નો સરવાળો કેટલો થાય 16 16 ને આપણે 4 વડે ભાગીએ તો ચોકુ ચોકુ 16 આ રીતે આપણે ભાગી શકાય બરાબર તો આપણે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો 4 થી વિભાજ્ય છે તો કેટલા ઉદાહરણ આપણે બે ઉદાહરણ આપી શકીએ બીજા તમે પણ આપી શકો તમારી જાતે બનાવીને પ્રશ્ન 9 કે નીચેમાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય અવયવ છે ચલો 24 56 70 અને 54 અવયવ આપે છે કયા અવિભાજ્ય છે અને કયા નથી એ લખવાના છે તો એ 2 તરી 6 અને 4 આપેલા છે બરાબર 2 તરી 6 અને 6 6 24 તો હજી 4 ના અવયવ પડે તો અવિભાજ્ય અવયવ નથી તો 56 ના 7 દુ 14 14 દુ 28 8 દુ 54 આના બીજા કોઈ અવયવ પડે નહીં એટલે અવિભાજ્ય અવયવ છે 70 ના 2 5 10 10 2 70 આના પણ કોઈ અવયવ પડતા નથી બીજા એટલે આ બે અવિભાજ્ય અવયવ છે અહીંયા 2 તરી 6 2 તરી 6 6 9 54 અહીં 9 ના અવયવ પડે 3 તરી 9 એટલે અવિભાજ્ય અવયવ નથી બરાબર એ રીતે આપણે લખી શકીએ એના પછી 25110 એ 45 થી વિભાજ્ય છે તે નક્કી કરો જો નોંધ 5 અને 9 સહવિભાજ્ય સંખ્યાઓ છે આપેલી સંખ્યાને 5 અને 9 થી વિભાજ્યની ચાવીથી ચકાસો તો 5 અને 9 જો સહવિભાજ્ય સંખ્યા હોય તો બંનેનો ગુણાકાર કરવાનો 5 અને 9 નો તો 45 થાય 5 અને 9 થી વિભાજ્ય હોય તો 45 વડે પણ હોઈ શકે જેમ કે બંનેનો ગુણાકાર કરે તો 5 વડે એકમનો અંશ શું કહે 5 ની ચાવી 0 હોવી જોઈએ તો 0 તો છે જ આપેલી સંખ્યાનો બરાબર અને 9 ની ચાવી શું કહે છે આપેલા અંકોનો સરવાળો કરવાનો 2 વત્તા 5 વત્તા 1 વત્તા 1 વત્તા 0 તો 5 ને 2 7 8 ને 9 9 થાય છે આથી 9 વડે પણ વિભાજ્ય છે તો આપેલી સંખ્યા 5 અને 9 વડે વિભાજ્ય હોવાથી બંનેના ગુણાકાર એટલે 5 9 45 45 વડે પણ વિભાજ્ય હશે ચલો 11 માં દાખલો છે સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાના વિભાજ્ય છે બરાબર 2 અને 3 થી તો 2 તરી 6 એનો ગુણાકાર એટલે 6 થી પણ વિભાજ્ય છે તે જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે તો આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 એટલે 24 થી પણ વિભાજ્ય હશે જો નહીં તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો ચલો આપણે 18 લઈએ 18 2 અને 3 થી વિભાજ્ય છે બરાબર છે આ તો બંનેનો ગુણાકાર કરી 2 તરી 6 6 થી પણ વિભાજ્ય છે આપણે કોઈ સંખ્યા x લઈએ એ 4 અને 6 થી પણ વિભાજ્ય છે બરાબર તો આ કે છે હવે બંનેનો ગુણાકાર 4 ગુણ્યા 6 એટલે 24 થી પણ વિભાજ્ય હોય તો ના કેમ 4 ગુણ્યા 6 24 વડે વિભાજ્ય હોઈ શકે નહીં કારણ કે જો 2 અને 3 એ સહવિભાજ્ય સંખ્યા છે બંનેનો સામાન્ય અવયવ કેટલો 1 અને જ્યારે 4 અને 6 ના સામાન્ય અવયવ 1 અને 2 એટલે સહવિભાજ્ય સંખ્યાઓ નથી એટલા માટે આપણે જોઈએ 12 માં દાખલો હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સંખ્યા સૌથી નાની સંખ્યા છું શું તમે મને ઓળખી શકો છો ચલો 4 આપણે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા વાળી સંખ્યા શોધી હોય તો બે ક્રમિક લખીએ આવી અવિભાજ્ય સંખ્યા લખીએ 4 2 3 5 7 2 3 5 7 લખીએ એનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 2 તરી 6 6 5 30 30 ગુણ્યા 7 એટલે 210 તો તે સંખ્યા કઈ એ સંખ્યા 210 આ રીતે આપણે દાખલા ગણવાના છે